મોત નિપજ્યુ છે વડોદરા ખાતે તે સારવાર લઈ રહ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ છે ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા રાહુલ માહિતી અ જી ગોદા શહેર ભગવતનગર વિસ્તાર રહેતા 98 ગોવિંદભાઈ રાજાએનો થોડા દિવસ પહેલા એક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો તમે ગોત્રી સારવાર અર્થે આવ્યા અને આજ રોજ તેમનું અવસાન થયું છે ત્યારે અંતિમ ક્રિયા માટે હાલ તો વડોદરા ખાતે જ તેમની કરવામાં આવશે આભાર માહિતી આપવા માટે રાહુલ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા તેર હજાર છસો ચોસઠ થઈ ગઈ છે મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે અને સાથે દિલ્હી તમિલનાડુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે ગુરુવારે એક હજાર એક્યાસી નવા કેસ સામે આવ્યા હતા જેમાં મહારાષ્ટ્રમાં બસો ને રાજસ્થાનમાં પંચાવન ઉત્તરપ્રદેશમાં સિત્તેર ગુજરાતમાં એકસો ને અને બિહારમાં આઠ નવા દર્દીઓ મળ્યા છે તો બીજી બાજુ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રેકોર્ડ બસો ને છપ્પન નવા દર્દી મળ્યા હતા અને આ દેશના કોઈ પણ શહેર કરતા એક દિવસનો સૌથી વધારે આંકડો છે મધ્યપ્રદેશના પાસઠ ટકા દર્દી ઇન્દોરમાં છે અને સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં સાતસો ને ઓગણસાહીઠ કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે જેમાં દસ હજાર ચોવીસ દર્દીઓની સારવાર ચાલી રહી છે જેને એક હજાર પાંચસો ને ચૌદ સ્વસ્થ થયા છે અત્યાર સુધી ચારસો વીસ લોકોના મોત નીપજ્યા છે અને આ તરફ રાજ્યને પણ કોવિડ નાઇન્ટીન રેપિડ ટેસ્ટ

के एवरेज ग्रोथ फैक्टर को देख रहे हैं जबकि इससे दो हफ्ते पहले यही ग्रोथ फैक्टर 2.1 एवरेज था 15 मार्च से 31 मार्च तक 5 लाख रैपिड एंटीबॉडी टेस्ट किट्स सभी राज्यों और जिलों में जहां पर भी हाई केस बर्डन नोट किया गया था वहां वितरित किए जा रही हैं कल एम्स ने भी कोविड 19 से संबंधित मैकेनिकल वेंटिलेशन मैनेजमेंट पर फिजिशियंस की एक ऑनलाइन ट्रेनिंग को ऑर्गेनाइज किया था आज माननीय ग्रुप ऑफ मिनिस्टर्स जो हमारे माननीय हेल्थ मंत्री की अध्यक्षता में उसमें फर्दर रोड मैप लॉकडाउन और एक्सटेंडेड लॉकडाउन की स्थिति में हमारा क्या डायरेक्शन होना चाहिए उस पर एक विस्तृत चर्चा हुई देश में दिन प्रतिदिन इस पर हम काम कर रहे हैं जिसके तहत 1919 1919 कोविड डेडिकेटेड हॉस्पिटल्स और कोविड हेल्थ सेंटर बनाए जा चुके हैं टोटल ऑफ अगर उसमें देखें तो वन आइसोलेशन बेड्स છેલ્લા કલાકમાં નવા કેસ સામે આવ્યા છે અને આ વખતે કોરોનાનું હોટસ્પોટ છે દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર તંત્રે સાવચેતીના પગલા રૂપિયા વિસ્તારને પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરી દીધો છે એટલે કે શાહીનબાગ સહિત હવે દિલ્હીમાં સાહીઠ એવા વિસ્તાર છે જેને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે આપણે જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના એક હજાર છસો ને ચાલીસ કેસ નોંધાયા છે જેમાંથી આડત્રીસ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે દિલ્હી સહિત સમગ્ર દેશમાં અચાનક વધેલા કોરોનાના સંક્રમણ માટે જવાબદાર તબલીગી જમાતના લોકો પર પોલીસ એક્શન યથાવત છે ત્યારે તબલીગી જમાતના વડા મોલાના પરિવારના બે સભ્યો સહિત ચાર સામે દિલ્હીના સરહાનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસનું માનીએ તો આ તમામ લોકો આફ્રિકાથી નિજામુદ્દીન થઈને સરહાનપુર પહોંચ્યા હતા જે અંગે તેમણે પોલીસને જાણ કરી ન હતી ચોંકાવનારી વાત તો એ છે કે સાદના પરિવારને બંને સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ભારતની ટોચની પહેલવાન બબીતા ફોગાટે તબલીગી જમાત પર કરવામાં આવેલા પોતાના ટ્વીટનો બચાવ કર્યો છે આજે બબીતાએ પૂર્ણ એકવાર પોતાનો વિરોધ કરી રહેલા લોકો પર પ્રહાર કર્યો અને તેમણે કહ્યું છે કે તે ઝાયરા વસીમ નથી અને ના કોઈ પણ પ્રકારની ધમકીથી ડરવાની છે અને તેની આ ટિપ્પણી ગુરુવારના તેના નિવેદનના જવાબ તરીકે સમજી લેવું જેમાં તેને ટ્વિટર દ્વારા તબલીગી જમાત પર નિશાન સાધ્યું હતું અર્જુન એવોર્ડ વિનર વર્ષની બબીતા ફોગાટે લખ્યું છે કે કોરોના વાયરસ ભારતની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે જમાતી હજુ પણ પહેલા નંબર પર બનેલા છે આવું લખ્યા બાદ અનેક લોકોએ બબીતાનો વિરોધ કર્યો ઉલ્લેખનીય છે કે આ પહેલા બબીતાનું ટ્વિટર એકાઉન્ટ વિવાદાસ્પદ ટ્વીટના કારણે બ્લોક કરી દેવામાં આવ્યું હતું पिछले कुछ दिनों से मैंने एक दो ट्वीट किए थे उसके बाद से काफी लोग मुझे फेसबुक मैसेंजर पर व्हाट्सएप पे और ट्विटर मैसेंजर के ऊपर गलत गलत मैसेज दे रहे हैं गालियां दे रहे हैं और कुछ लोग फोन करके भी धमकियां दे रहे हैं तो उन लोगों को मैं एक बात कहना चाहती हूँ कि कान खोलकर एक बात सुन लो और दिमाग में बैठा लेना कि मैं कोई जारा वसीम नहीं हूं कि तुम्हारी धमकियों से डर कर घर पे बैठ जाऊंगी मैं तुम्हारी धमकियों से नहीं डरने वाली असली बबीता फोगाट हूं अपने देश के लिए हमेशा लड़ी हूं और ऐसे ही अपने देश के लिए लड़ती रहूंगी और बोलती रहूंगी और मैंने जो ट्वीट किया उसमें कुछ भी मैंने गलत नहीं लिखा है मैं अपने ट्वीट पे अभी भी कायम हूं और आगे भी रहूंगी क्योंकि मैंने सिर्फ उन लोगों के बारे में लिखा है जिन्होंने कोरोना संक्रमण को फैलाया आप लोगों से पूछना चाहती हूँ क्या तबलीगी जमात वाले अभी भी नंबर वन पे नहीं बने हुए क्या तबलीगी जमात वालों की संख्या अभी भी नंबर वन पे नहीं है क्योंकि अगर तबलीगी जमात वालों ने कोरोना संक्रमण को नहीं फैलाया होता

કોરોના વધતા કહેર વચ્ચે યોગી સરકારે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલું ઉત્તર પ્રદેશની અગિયાર વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી શરૂ કરવાની પરવાનગી આપી છે સ્ટીલ રિફાઇનરી સિમેન્ટ રસાયણ પેપર ટાયર અને સુગર મિલને શરતી મંજૂરી આપવામાં આવી છે જોકે ફેક્ટરીમાં એક સાથે માત્ર પચાસ શ્રમિકો જ કામ કરી શકશે સાથે જ માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શ્રમિકોના રહેવા ખાવાની વ્યવસ્થા કરવી તેમજ ઇન્ડસ્ટ્રીને રોજ સેનિટાઇઝ કરવાના નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત બન્યું છે દેશ આખો લોકડાઉનના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુવમેન્ટ પર લગાવેલા પ્રતિબંધની વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે હવે રાજસ્થાનમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓને પ્રદેશમાં પરત લાવવા માટે બસ્સો પચાસ બસો મોકલી છે રાજસ્થાનનું કોટા કે જ્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યાં ઉત્તર પ્રદેશના પણ સાત હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ લોકડાઉનના લીધે ફસાયેલા છે ત્યારે તે તમામને ઘરે પરત લાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારે આ વ્યવસ્થા કરી છે ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે દરરોજ સેંકડો નવા કેસ સામે આવી રહ્યા રહ્યા છે છે જે સરકારની ચિંતા વધારી પરંતુ વધતા આંકડાઓની વચ્ચે એક સમાચાર પણ છે દેશમાં અત્યારે કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધી રહી છે અને સાથે જ આ મહામારીના કારણે મરનારાઓ લોકોની સંખ્યામાં ઝડપથી ઘટી રહી છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રોજ આંકડાઓ જાહેર કરવામાં આવે છે તેમાં વાતને સામેલ કરવામાં આવી છે આંકડાઓ અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં બસો ને સાહીઠ લોકો કોરોના વાયરસથી મહામારીથી ઠીક થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે અને આ પહેલા એક જ દિવસમાં સૌથી વધારે દર્દીઓની ઠીક થવાની સંખ્યા 183 હતી અને આ ઉપરાંત દેશમાં હવે કોરોનાના કેસ આવવાની ઝડપ ધીમી પડી રહી છે પહેલા દેશમાં કોરોના વાયરસના આંકડા પર દર 3 દિવસે ડબલ થઈ રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલા દિવસથી આ ઝડપ ધીમી થઈ ગઈ છે હવે 5 થી 6 દિવસમાં કોરોના વાયરસના કેસ બમણા થઈ રહ્યા છે 79 749 પીપલ ક્યોર હો ચુકે હે और उस तरीके से अगर देखें तो 13.06 परसेंट पीपल वो रिकवर हुए हैं कल तक की अगर कंफर्म संख्या देखें तो 13,387 कंफर्म केसेस आए हैं लास्ट वन डे के अंदर 1,007 केस रिपोर्ट हुए हैं लास्ट 24 फोर आवर्स में ट्वेंटी थ्री नाइट डेथ भी रिपोर्ट हुई हैं हम अब तक की अगर स्थिति को देखें तो पाते हैं कि लॉकडाउन से पहले अगर हमारे देश का डबलिंग रेट ऑफ केसेस लगभग तीन दिन था तो पिछले सात दिनों को अगर डेटा देखते हैं तो हमारा डबलिंग रेट अब 6.2 डेज है और मैं आप लोग की दृष्टि में लाना चाहूँगा कि 19 स्टेट्स ऐसे हैं 19 स्टेट्स और यूनियन टेरिटरीज ऐसे हैं जहाँ पर कि डबलिंग रेट देश के एवरेज से भी सप्ताह अंतिम दिवस शेर बजार ने बंद रू सेक्स नौ सौ छियासी पर बंद निफ्टी की जयफ्टी बसो तो छसठ पर बंद रो सेंसेक्स पर एक्सिस एक्सिशंक आईसीआईसी बैंक, बैंक मारुति सुजुकी टीसीएस सहित शेर ने बंद रहा जो कि नेस्ले एचयूएल टेक महिंद्रा महिन्द्रा ने टाइटन कंपनी न शेर घटी बंद रहा ગુરુવારે ભારતની સાથે વિશ્વભરના બજારો વધારા સાથે બંધ થયા હતા અમેરિકાના બજાર ડાઉન જોન્સ શૂન્ય પોઈન્ટ ચૌદ ટકા વધારા સાથે તેત્રીસ તેત્રીસ અંક વધીને પચીસ હજાર સિત્તેર પર બંધ રહ્યો જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ટેક એક પોઈન્ટ છાસઠ ટકા વધારા સાથે એકસો ને ઓગણચાલીસ પોઈન્ટ ઓગણીસ અંક વધીને આઠ હજાર પાંચસો ને બત્રીસ પોઈન્ટ છત્રીસ પર બંધ રહ્યો કોરોનાના સંકટના કારણે ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓને લઈને શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કેટલીક રાહત આપતી જાહેરાત કરી છે કોરોનાનો આ સૌથી મોટો કપરો આ સૌથી કાળો સમય છે નાઇન ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાની શક્યતા અને મોટી મંદીનું અનુમાન છે જોકે ભારત માટે એક પોઈન્ટ નવ ટકા જીડીપી વૃદ્ધિનું અનુમાન જી ટ્વેન્ટી દેશોમાં સૌથી વધુ છે તો આ સિવાય લોકોને લોન

આર્મી ચીફે કહ્યું છે કે આ મુશ્કેલ સમય છે અમે આપણા નાગરિકોની મદદ કરી રહ્યા છે વિશ્વના દેશોને દવાઓની નિકાસ કરી રહ્યા છીએ જ્યારે પાકિસ્તાન હજુ ટેરર એક્સપોર્ટમાં વ્યસ્ત છે અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં ચોત્રીસ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સાત લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં લાદવામાં આવેલા નિયંત્રણને હટાવવાનું એલાન કર્યું છે જે તે રાજ્યના ગવર્નર સાથે ચર્ચા કર્યા બાદ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે એક આંકડા મુજબ કોરોનાના કારણે અમેરિકામાં લાખો લોકો બેરોજગાર બન્યા છે બે કરોડ લોકો તો એવા છે કે જેમણે બેરોજગાર તરીકે નોંધણી કરાવી છે માત્ર ન્યુયોર્કમાં જ અઢી લાખ જેટલા લોકોએ બેરોજગાર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે કદાચ આ જ કારણ છે કે ટ્રમ્પે આર્થિક કટોકટી દૂર કરવા ઘણા રાજ્યોમાંથી નિયંત્રણ હટાવવાનો નિર્ણય કર્યો છે અમેરિકાની જેમ જ યુકે પર કોરોનાના કહેર સામે લગભગ ઘૂંટણીય છે સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ બાદ યુકે સરકારે ફરી એકવાર ત્રણ સપ્તાહ માટે લોકડાઉન વધારી દીધું છે અને આ અંગે વાત કરતાં બ્રિટનના વિદેશ મંત્રાલય ડોનમિંક રાબે કહ્યું છે કે લોકડાઉનમાં છૂટછાટ આપવી ન માત્ર લોકોના આરોગ્ય માટે પણ અર્થવ્યવસ્થા માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે જણાવી દઈએ કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન કોરોના સંક્રમિત થયા બાદ વિદેશમંત્રી ડોનમીક રામ પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળી રહ્યા છે બ્રિટનમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે વિશ્વના અન્ય દેશોની સાથે સાથે હવે રશિયામાં પણ કોરોનાએ અજગર ભરડો લીધો છેલ્લા છત્રીસ કલાકમાં જ રશિયામાં ચાર હજાર કરતા વધુ કેસ અને એકતાલીસ કરતા વધુ લોકોના મોત થયા છે રશિયામાં અત્યાર સુધીમાં બત્રીસ હજાર કરતા વધુ લોકોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું જ્યારે બસો તો કરતા વધુ લોકોના મોત નીપજ્યા છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રશિયાના શાસક પુતિને બેઠકનો દોર શરૂ કર્યો તેમણે સંકેત આપ્યા છે કે રશિયામાં આગામી સમયમાં કોરોનાના કેસ ન ઘટ્યા તો સૈન્યનો ઉપયોગ પણ કરાઈ શકે છે પુતિને ઇટલીનું ઉદાહરણ આપી અને કહ્યું છે કે ઇટલીના સરકારે સૈન્યનો ઉપયોગ કરી કોરોનાના કેસ પર અંકુશ મેળવ્યો છે જેથી રશિયામાં પણ આવું થઈ શકે છે ભારત હવે વિશ્વના ઘણા એવા દેશો છે જેને કોરોના સામે ટક્કર આપવા માટે દવા મોકલી ચૂક્યો છે જગત જમાદાર અમેરિકા અને બ્રાઝિલ જેવા વિકસિત રાષ્ટ્રોને દવા નો જથ્થો મોકલનારા ભારતે હવે રશિયાને પણ મદદ કરી છે ભારતે રશિયાને દવાનો જથ્થો મોકલતા રશિયાએ ભારત પ્રતિ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ભારતના આ પગલું અને બંને રાષ્ટ્રોના સંબંધે વધારે મજબૂત કરશે રશિયામાં હાલમાં કોરોના વાયરસે જોરદાર સપાટો બોલાવ્યો છે ત્યાં બત્રીસ હજારથી પણ વધુ પોઝિટિવ કેસ છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર હજાર નવા કેસ નોંધાયા છે એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થે આશંકા વ્યક્ત કરી છે કે આફ્રિકામાં આગામી છ મહિનામાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડ થઈ શકે છે આગામી 3 થી છ મહિનામાં આફ્રિકામાં કોરોનાની મહામારી ગંભીર રૂપ ધારણ કરી શકે છે અત્યારે આફ્રિકામાં કોરોનાના કેસ ખૂબ જ ઓછા છે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાઓનું એવું તારણ છે કે આફ્રિકામાં સૌથી ખરાબ સ્થિતિ ઊભી થશે જોકે ભૂતકાળમાં આફ્રિકામાં ઇબોલા લઈને જે આગાહી કરવામાં આવી હતી તે સાચી પુરવાર થઈ ન હતી એક આંકડા મુજબ આફ્રિકામાં અત્યાર સુધીના નવસો લોકોના મોત થઈ ચૂક્યા છે ચીનના વુહાનમાં કોરોના વાયરસના સંક્રમણથી થયેલા મોતના નવા આંકડા જાહેર કરાયો છે જેમાં એક હજાર બસો નેવું મોત એટલે કે પચાસ ટકાનો વધારો કરાયો છે નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું છે કે વુહાનમાં ત્રણ હજાર આઠસો ઓગણસિત્તેર મોત થયા છે પહેલા મૃત્યુઆંક બે હજાર બે હજાર પાંચસો ને હતો વુહાનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ત્રણસો ને પચીસનો વધારો થયો છે અહીં કુલ પોઝિટિવ કેસ પચાસ હજાર ત્રણસો ને થયો છે હવે ચીનમાં પોઝિટિવ કેસ બ્યાસી અને મૃત્યુઆંક ચાર બત્રીસ થયો છે ચીના હુબઈ વિસ્તારની રાજધાની વુહાનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે શાહુગા ન્યૂઝ એજન્સી મુજબ ચીને સ્વીકાર્યું છે કે ઘણા કેસમાં મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ છે અથવા ઘણા કેસની જાણ જ ન થઈ શકી હતી કોવિડ નાઇન્ટીન પ્રિવેશન એન્ડ કંટ્રોલની વુહાન સ્થિત મુખ્ય ઓફિસના કહેવા મુજબ આંકડામાં સંશોધન સંબંધિત નિયમ અને કાયદા મુજબ કરાયું હતું હજુ બે હજાર ઓગણીસના અંત સુધી કોઈ કલ્પના પણ નહોતી કરી કે બે હજાર વીસનું વર્ષ દુનિયા પર સૌથી મોટી તબાહી લઈને આવવાનું છે જે વિશ્વ આખું જીવ બચાવવા માટે તરફડી રહ્યું છે

હવે તો પાળો નિયમ નહીતર લઈ જશે પાંચ લાખ કોરોના ને હરાવીને થયા સ્વસ્થ જગત જમાદાર અમેરિકાએ ગુમાવ્યા ત્રીસ હજાર નાગરિક જગત આખામાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે હવે તો વર્ષ ઓગણીસો અઢાર ઓગણીસમાં ફેલાયેલી મહામારી સ્પેનિશ ફ્લૂની યાદ અપાવી દીધી છે સ્પેનિશ ફ્લૂએ એ સમયે આખા વિશ્વને ભરડામાં લઈને પાંચ કરોડ જિંદગી બરખી લીધી હતી હવે તેના પૂરા સો વર્ષ પછી દુનિયા ફરી એકવાર મહામારીના ભીષણ સકંજામાં સપડાઈ ચૂકી છે આખી દુનિયા લડત ચલાવી રહી છે કેવી રીતે જિંદગી બચેલી રહે તેની ચહોજદ ચાલી રહી છે અત્યાર સુધીમાં એકવીસ લાખથી વધારે લોકો કોરોનાની મહાજાળમાં સપડાઈ ચૂક્યા